Hello, good morning everybody. Standard 11 subject economics chapter number 5 આજે ચાલુ કરી લેક્ચર નંબર 5 આવક અને ખર્ચના ખ્યાલની અંદર આપણે અગાઉ દરેક પ્રકારના ખર્ચ જોઈ ગયા એમાં સીમાંત ખર્ચ સોરી એની અંદર સરેરાશ ખર્ચ સ્થિર ખર્ચ ત્યાર પછી અસ્થિર ખર્ચ સરેરાશ અસ્થિર ખર્ચ આ તમામ વિશે આપણે અભ્યાસ કર્યો તો આજે આપણે બીજો નવો ખર્ચ સીમાંત ખર્ચ સીમાંત એટલે કે એને ગુજરાતીની સાદી ભાષામાં કહીએ તો વધારાનો ખર્ચ રાઈટ તમે કંઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરો છો તો જ્યારે પણ તમે ઉત્પાદન કરો છો પ્રોડક્શન કરો છો તમને વધારાનો ખર્ચ કેટલો થાય છે એટલે કે માની લો કે આપણે એક યુનિટ બનાવીએ છીએ અને એક યુનિટ બનાવવા પાછળ ફોર એક્ઝામ્પલ આપણને 10 રૂપિયા ખર્ચો લાગે છે રાઈટ કોઈ પણ એક વસ્તુ બનાવીએ તો એની પાછળ આપણને કેટલો ખર્ચ લાગે છે 10 રૂપિયા ખર્ચ લાગે છે તો આપણે જ્યારે બીજું યુનિટ બનાવીશું ત્યારે આપણો ખર્ચ 15 થઈ જાય છે રાઈટ તો ડિફરન્સ કેટલો પડ્યો તો કે 5 રૂપિયાનો કેમ તો કે આપણે એક પ્રોડક્શન કર્યું સામે પ્રોડક્શન વધાર્યું એટલે ખર્ચ પણ શું છે વધે છે ચોખ્ખું ગણિત છે કે તમે જ્યારે પ્રોડક્શન વધારો છો ત્યારે ખર્ચમાં પણ શું થતો હોય છે વધારો કરે તો તમારો ડિફરન્સ જે પડ્યો એને આપણે શું કહ્યું સાદી ભાષામાં એક સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ ડિટેલની અંદર શું કહેવા માંગે છે કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને સીમાંત ખર્ચ કહે છે હા આ વ્યાખ્યા તમને એક વાક્યમાં પૂછી શકે કે સીમાંત ખર્ચ એટલે શું તો સીમાંત ખર્ચ એટલે શું કે જ્યારે પણ આપણે ઉત્પાદન વધારીએ તો ખર્ચમાં પણ શું થાય છે વધારો થાય છે અને કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય એવું જરૂર નથી કે તમે ઉત્પાદન વધારો તો ખર્ચો વધે એ વાત સાચી છે પણ ઉત્પાદન ઘટાડશો તો ખર્ચમાં પણ શું થશે ઘટાડો જોવા મળશે તમે 10 યુનિટનું પ્રોડક્શન કરો છો તો જે ખર્ચ થતો હશે અને જો ખાલી 5-6 યુનિટનું પ્રોડક્શન કરો તો ખર્ચો તમારે એ પ્રકારે ઘટી જશે એટલે ઉત્પાદન વધારતા જે ખર્ચ વધે અને ઉત્પાદન ઘટાડતા જે ખર્ચ ઘટે છે એને આપણે સાદી ભાષામાં શું છે સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં સીમાંત એટલે કે એક એકમ દીઠ ઉત્પાદન કે વધારો ઘટાડો કરીએ તો ડિફરન્સ શું થાય છે એને આપણે શું કહીશું સીમાંત ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ અહીંયા આગળ એકની એક ફોર્મ્યુલા આપણને આપેલી છે એ ફોર્મ્યુલાથી આપણે એ વસ્તુ સોલ્વ કરી શકીએ છીએ માત્ર એક ફોર્મ્યુલા છે ફોર્મ્યુલા તમને પૂછાઈ શકે છે કે સીમાંત ખર્ચની ફોર્મ્યુલામાં પહેલું લખ્યું છે MCN MC એટલે કે માર્જિનલ કોસ્ટ સીમાંત ખર્ચને ઇંગ્લિશમાં આપણે શું કહીશું માર્જિન એટલે કે વધારો તો માર્જિનલ કોસ્ટ N એટલે કે એકમ તમે કેટલું પ્રોડક્શન કરો છો તે TCN એટલે કે ટોટલ કોસ્ટ રાઈટ માઇનસ TC બ્રેકેટની અંદર N માઇનસ 1 તો દરેકને આપણે સમજૂતી આપી છે એટલે N એટલે શું તો કે એકમોની સંખ્યા MCN એટલે કે માર્જિનલ કોસ્ટ N એટલે શું કે N એકમોનો સીમાંત ખર્ચ TCN તો TCN એટલે શું N એકમોનો કુલ ખર્ચ TC એટલે કે ટોટલ કોસ્ટ એટલે કે N એકમોનો કુલ ખર્ચ અને TC N માઇનસ 1 એટલે શું છે N માઇનસ 1 એકમનો કુલ ખર્ચ રાઈટ તો અહીંયા ગાડી આપણને આ ફોર્મ્યુલાથી પણ શું છે સીમાંત ખર્ચ આપણને મળી જતો હોય છે અહીંયા આપણને અનુસૂચિ પણ આપી છે કે અનુસૂચિની મદદથી આપણે સારી રીતના સમજી શકીશું અને આ જ અનુસૂચિ પર તમારે હોમવર્કની અંદર એક ગ્રાફ બનાવવાનો છે જે આપણને ટેક્સ્ટબુકની અંદર આપેલો છે એની પ્રેક્ટિસ તમે કરજો ટેક્સ્ટબુક પેજ નંબર 55 ઉપર આપણને આપેલો છે અહીંયા હું તમને એની અનુસૂચિ સમજાવી દઉં છું એ પછી તમે સરળતાથી શું તમે ઘેર બેઠા ગ્રાફ ડ્રો કરી શકશો અહીંયા આગળ આપણને 3 કોલમ આપે છે પહેલું કોલમ છે ઉત્પાદન બીજું કોલમ છે કુલ ખર્ચ એટલે કે ટોટલ કોસ્ટ અને ત્રીજી વસ્તુ છે સીમાંત ખર્ચ રાઈટ તો ઉત્પાદન આપણે વધારીએ છીએ 1, 2, 3 અપ ટુ આપણે 7 યુનિટનું પ્રોડક્શન કરીએ છીએ ટોટલ 7 સુધી આપણે ગયા છે એમાં જે ઉત્પાદન કર્યું તો આપણો ખર્ચો વધ્યો છે રાઈટ જ્યારે એક જ વસ્તુ બનાવતા હતા ખર્ચ કેટલો થતો હતો 9 રૂપિયા એક પરથી આપણે 2 પર આવ્યા ખર્ચ વધી ગયો કેટલો થયો 16 રૂપિયા 2 પરથી પ્રોડક્શન વધાર્યા 3 પર આવ્યા ખર્ચો કેટલો થયો 21 રૂપિયા ફરી પ્રોડક્શન વધાર્યું 4, 5, 6 છેલ્લો આપણને ખર્ચો કેટલો થાય છે ઓલમોસ્ટ 70 રૂપિયા જેટલો આપણને ખર્ચો થાય છે એટલે આપણને જોવા શું મળે છે કે જેમ જેમ આપણે પ્રોડક્શન વધારીએ છીએ તેમ તેમ આપણો કુલ ખર્ચ છે એમાં પણ શું થાય છે વધારો થાય છે હવે ત્રીજું કોલમ કયું છે સીમાંત ખર્ચ એટલે કે માર્જિનલ કોસ્ટ તો માર્જિનલ કોસ્ટ આપણને મળશે કેવી રીતના કે જ્યારે આ કુલ ખર્ચ છે એનો આપણે ડિફરન્સ લેશું ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ ઉત્પાદન 1 છે તો ખર્ચ કેટલો બતાવે છે 9 રૂપિયા તો સીમાંત ખર્ચ કેટલો આવશે 9 રૂપિયા કેમ કે આપણે કોઈ પ્રોડક્શન કર્યું છે સ્ટાર્ટ જ કર્યું છે
તમે કોઈ પણ વસ્તુનું સ્ટાર્ટિંગ કરો તો તમારે કુલ ખર્ચ છે શું બતાવે તમને સીમાંત ખર્ચ બચાવશે હર પ્રોડક્શન તમે વધારો છો ફોર એક્ઝામ્પલ તમે 2 યુનિટ્સનું પ્રોડક્શન કર્યું તો આપણો ખર્ચો કેટલો થયો 16 રૂપિયા થયો રાઈટ તો વધારાનો ખર્ચ કેટલો થયો તો 16 માઈનસ 9 કેટલા આવશે 7 કેલાઈ ગયો રાઈટ તો દરેકનો જે ડિફરન્સ છે એ આપણને શું બતાવે છે સીમાંત ખર્ચ તરીકે બતાવે છે હવે તમે પ્રોડક્શન 3 યુનિટનું કરો છો તો કેટલો ખર્ચ થયો 21 તો 21 માઈનસ 16 કેટલા આવ્યા 5 રાઈટ તો ડિફરન્સ કેટલો થયો બંને વચ્ચેનો 5 રૂપિયા એટલે કે આપણે 2 પરથી 3 યુનિટનું પ્રોડક્શન કર્યું તો આપણે 5 રૂપિયા વધારે ખર્ચ કરવો પડ્યો તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચ જે છે એ પહેલા 9 છે પછી ઘટે છે પછી પાછો ઘટે છે ફરી પાછો ઘટે છે ફરી પાછો વધે છે એટલે સીમાંત ખર્ચમાં શું થાય છે બદલાવ આવતો રહે ચેન્જ થતું રહેશે વધઘટ થતી રહેશે જેવું પ્રોડક્શન જેવો ખર્ચો એ પ્રકારે સીમાંત ખર્ચમાં પણ શું છે આપણને વધઘટ થતી જોવા મળે છે છેલ્લે તમે જોઈ શકો આપણે 6 યુનિટનું પ્રોડક્શન કર્યું ખર્ચ કેટલો થાય છે 54 અને 7 પર ગયા ત્યારે કેટલો થયો 70 70 માઇનસ 54 એટલે કેટલો થયા 16 તો આ રીતના શું છે આપણને સીમાંત ખર્ચ પ્રાપ્ત થતો હોય છે તો આપણે ઘણા બધા ખર્ચ વિશે ચર્ચા વિચારણા કરી ચૂક્યા છે આ તો સીમાંત ખર્ચ પછીના લેક્ચરની અંદર આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું રિલેશન છે શું સંબંધ છે એના વિશે આપણે ચર્ચા કરીશું થેન્ક યુ